भरूच जिला ने स्थानिक स्वराज्य ની ચૂંટણી માં ભાજપે વિપક્ષ અપક્ષનો સફાયો કરી સત્તા મેળવતા જિલ્લામાં ભાજપનું એક ચક્રી શાસન સ્થપાયું છે। भरूच जिला ने स्थानिक स्वराज्य ની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં ભાજપમાં ટિકિટ વહેંચણીના મુદ્દે ભારે નારાજગી જોવા મળી હતી। કેટલાકે અપક્ષ તરીકે પણ જંપલાવ્યું હતું। બીજી બાજુ ભાજપે 70%થી વધુ નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા જે દાવ સફળ રહ્યો હતો અને લગભગ તમામ નવા ચહેરાઓનો વિજય થયો હતો। ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની 44 ઉપરાંત જિલ્લા પંચાયતની ભરૂચ તાલુકાની 7 બેઠકો અને ભરૂચ તાલુકા પંચાયતની 30 બેઠકોની મતગણતરી હાથ ધરાઈ હતી જેના પગલે કોલેજ રોડ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો। એક પછી એક વોર્ડની મતગણતરી ઉત્તેજના વચ્ચે હાથ ધરવામાં આવી હતી જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રથમ બે વોર્ડમાં કોંગ્રેસની પેનલે વિજયી શરૂઆત કરી કોંગ્રેસનો ગઢ જાળવી રાખ્યો હતો। તે જ રીતે તે બાદ ભાજપના ગઢ સમા વોર્ડ નંબર 3થી ભાજપની પેનલનો વિજય થવા સાથે ભાજપનો વિજય રથ સડસડાટ દોડવા લાગ્યો હતો જેમાં વોર્ડ નંબર 9માં ભાજપની પેનલ તૂટી હતી અને ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર સતીશ મિસ્ત્રીનો પાતળી સરસાઈથી જીત થઈ હતી તો અન્ય 3 બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી થયા હતા। આ જ રીતે વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલ તૂટી હતી અને એક બેઠક પર AIMIMના ઉમેદવાર ફહીમ શેખનો વિજય થયો હતો। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11 જે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો વોર્ડ હોવા સાથે આ વોર્ડમાં અપક્ષની પેનલની પણ ચર્ચા હતી જેની મતગણતરી અંતિમ હોય ભારે ઉત્તેજના જોવા મળી હતી। પરિણામ જાહેર થતાં ભાજપની પેનલનો વિજય થયો હતો અને ભાજપની કુલ બેઠકની સંખ્યા 31 થઈ હતી। પરિણામ જાહેર થતાં ભાજપાએ ભરૂચ નગરપાલિકા પર પુનઃ સત્તા જાળવી રાખી હતી। પરિણામો જાહેર થતાં જ ઉમેદવારોના સમર્થકો જયઘોષ સાથે શુભેચ્છા અને અભિનંદનની વર્ષા કરી વિજય સરઘસમાં સામેલ થઈ રહ્યા હતા। વિજેતાઓ આભાર વ્યક્ત કરવા સાથે પ્રજાજનોના કામ કરવાની ખાતરી આપી રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં જ નહીં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું કમળની લહેર દરેક તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકામાં સ્પષ્ટપણે મતદારોએ વિકાસના કામને પ્રાધાન્ય આપીને ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન કર્યું છે ત્યારે સૌપ્રથમ તો સૌ મતદાર ભાઈઓ બહેનોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને એમનું અભિનંદન કરું છું। મિત્રો, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લામાં ન ભૂટોના ભવિષ્યથી ઝઘડિયા, વાલિયા અને નેત્રંગમાં જે વર્ષોથી જિલ્લા પંચાયતમાં કલા જગાડું સીધા આવતી તાલુકા પંચાયતમાં એક બે આવે અત્યારે સ્પષ્ટ વાલિયા તાલુકા પંચાયત અને ઝઘડિયા તાલુકા પંચાયત બનાવ ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે ત્યારે સૌ લોકોનો જે લોકો સીધો આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી છે તેઓનો પણ આટલા પક્ષે આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યો છે લોકોએ એ વિશ્વાસ અમારા ચૂંટાયેલા દરેક સભ્યો અને અમારું સંગઠન એમાં આગળ વધશે અને લોકોની અપેક્ષાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ કરશે। લોકોનો સાથ સૌએ વિકાસને પ્રાધાન્ય આપ્યું અમારા આદરણીય વડાપ્રધાન આપણા ગુજરાતી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કેન્દ્ર સરકારની સ્કીમો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પેજ સમિતિના પ્રણેતા અને કુશળ સંગઠક કરતા એવા સી આર પાટીલ સાહેબની અને અમારી માટે તો ખુશીની વાત એ છે કે દક્ષિણ ગુજરાતના એ અમારા પ્રદેશ અધ્યક્ષ હોય અને અમારે દક્ષિણ ગુજરાત એમાં જો પાછું પડે તો અમારી માટે ખરાબ દેખાય તો ભારતીય જનતા પાર્ટી સૌ મતદારોનો આ તબક્કે આભાર માને છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટી માટે અભદ્ર વાત કરતા હતા તેમને મતદારોએ સીધો અને સણસડતો તમાચો માર્યો છે અને જવાબ આપ્યો છે। ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ અને સૌના વિકાસના ધ્યાનમાં રાખી અને સૌને છેવાડાના માનવી સુધી હમણાં કોરોનાની મહામારીમાં પણ અમારો કાર્યકર્તા યુદ્ધભૂમિમાં યુદ્ધમાં જ્યારે જંગે ચડ્યો હોય તે પ્રમાણે લોકોની સુખાકારીમાં કઈ રીતે ઉપયોગી થઈએ લોકોને અગવડ કેટલી કઈ રીતે ઓછી કરીએ તેવું બધું કરવા માટે અમારો કાર્યકર્તા લોકો વચ્ચે પણ ગયો હતો અને એના કારણે લોકોએ અમને ભારતીય જનતા પાર્ટીને જ્યારે જનાદેશ આપ્યો છે ત્યારે અમારી પણ હવે જવાબદારી વધી ગઈ છે એ જવાબદારી અમે સુપેરે નિભાવીશું। પરિણામ આવ્યા છે અને અમને જણાવતા આનંદ થાય કે સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને 2/3 પણ વધારે બહુમતી મળી રહી છે। પહેલાં તો હું ભરૂચની જનતાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે એમણે મૂકેલો વિશ્વાસ, એમણે વ્યક્ત કરેલો વિશ્વાસ એ મતપેટીની અંદર આજે જેમ જેમ રિઝલ્ટ આવતા ગયા અને જોવા મળ્યો છે। જિલ્લા પંચાયત
નું અત્યાર સુધી એવું હતું કે ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ક્યારેય જિલ્લા પંચાયત બનાવી નથી શકી, ક્યાંક કોકનો ટેકો લેવો પડતો હતો. પણ અટકળો એવી હતી કે બીટીપી કોંગ્રેસનું ગઠબંધન ભેગું મળીને જિલ્લા પંચાયત બનાવશે, પણ જે પ્રકારે રિઝલ્ટ આવી રહ્યા છે અને હજુ થોડાક રિઝલ્ટ બાકી છે, પણ અમને અત્યારના જે રિઝલ્ટો પ્રાપ્ત થયા છે એનાથી ભારતીય જનતા પાર્ટી એકલા હાથે જિલ્લા પંચાયત બનાવવા જઈ રહી છે એ અમારા માટે સૌથી મોટા સમાચાર છે. બીજું, તાલુકા પંચાયત એ જ્યારે જંબુસર હોય, આમોદ હોય, વાગરા હોય, ભરૂચ હોય, અંકલેશ્વર હોય, આ તમામ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી બધી જ તાલુકા પંચાયત ત્યાંથી જીતી ગઈ છે અને સંપૂર્ણ એકલા હાથે કોઈ પણ ટેકો લયા વગર સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટી બનાવવા જઈ રહી છે. નગરપાલિકાની વાત, નગરપાલિકા જંબુસર, આમોદ અને ભરૂચ, ભરૂચની વાત કરવા જેવું તો હજુ 8 વોર્ડના પરિણામ આવ્યા છે અને 8-8 વોર્ડની અંદર 2 વોર્ડને બાદ કરતા 24 સીટો જીતી ગયા છે અને હજુ 3 વોર્ડના રિઝલ્ટ બાકી છે. એ જોતાં અમને સ્પષ્ટ થાય છે કે અમે કરેલો દાવો કે અમારી 32 બેઠકો આવશે એ તરફ અમે આગળ વધી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકામાં ફરીથી પોતાનું સત્તા પ્રાપ્ત કરવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની આ જીત એ પ્રજાની જીત છે, પ્રજાએ મૂકેલા વિશ્વાસની આ જીત છે, આ નરેન્દ્ર મોદીના નેતૃત્વની જીત છે. આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ, નીતિનભાઈ અને સરકારની આ જીત છે. અને હકીકત જોવા જઈએ તો જે પ્રકારે અટકળો હતી, જે પ્રકારે લોકો વાતો કરતા હતા, અને પણ પ્રજાની અંદર જ્યારે પ્રચાર કરવા ગયા ત્યારે સ્વયં સ્પષ્ટ પ્રજાનો મિજાજ જોઈને અમને ખ્યાલ આવતો હતો કે પ્રજા આ વખતે નિર્ણય કરી દીધો છે અને ભારતીય જનતા પાર્ટીની જીત મળવાની છે. અને એના આધારે અમે તમારી સમક્ષ, કાં તો મીડિયાની સમક્ષ, કાં તો પ્રેસની અંદર અમે એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અવશ્ય જીતશે. પણ અમે ફરીથીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે હું ભરૂચની જનતાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે એમણે મૂકેલો વિશ્વાસ એ આવનારા દિવસોની અંદર અમે એ વિશ્વાસ તૂટવા નહીં દઈએ. ખૂટતા કામો જે કંઈ હશે એ આવનારા દિવસોમાં પૂરા થશે અને ભરૂચ જિલ્લો જે પ્રકારે વિકાસની ગતિએ છે એનાથી પણ સારો વિકાસ આવનારા દિવસોમાં ભરૂચની અંદર થનાર છે. ભરૂચનું ભવિષ્ય ખૂબ સારું છે. જે પ્રકારે તમામ ક્ષેત્રની અંદર વિકાસ થઈ રહ્યો છે એ સંપૂર્ણ આમ કહી શકાય કે અભૂતપૂર્વ વિકાસ છે અને આવનારા દિવસોમાં એ જરૂર જારી રહેશે. જે મિત્રોએ, જે લોકો ટેકામાં કે અપક્ષમાં કે જ્યાં લડ્યા છે અને જે લોકોએ ગંદી ભાષાનો, અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે ભારતીય જનતા પાર્ટી માટે અને એમના ઉમેદવાર માટે, ત્યારે આજે પરિણામ એ બતાવે છે કે આ અભદ્ર ભાષા કે આ જે પોતે બોલ્યા હોય તેને મીડિયા પર ને સોશિયલ મીડિયા પર જે લખાણો લખ્યા હોય આજના પરિણામ પરથી પોતે મોરું બતાવવા જેવા નથી રહ્યા. ઘરે જવાતું નથી, કયા પ્રકારે ઘરે જઈશું અને કયા પ્રકારે લોકોને મોડું બતાવીશું એમના માટે પ્રશ્ન ઊભા થયા છે અને બહાર હજુ તો રોડ પર ગયા નથી. સવારના જે વિરોધ પક્ષના માન્ય સભ્ય જે દાવો કરેલો કે ભાજપ ધોવાઈ જશે, તો અત્યારના મોડું બતાવવા લાયક રહ્યા નથી ને અહીં ઊભા પણ નથી રહ્યા. પરિણામ જોવા મારું એમને સ્પષ્ટ કહેવું છે આજે કે આવો ટીવીની અંદર, આ ટીવીને આ જ માધ્યમની અંદર ડિબેટ કરવા આવો. ક્યાં ગયા હતા આજે સવારે 3 કલાક પહેલાં જે બોલ્યા હતા એ લોકોને પણ મારે જવાબ આપવો છે કે આ પરિણામ રહ્યા ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ 2/3 બહુમતી સાથે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં જીતી રહી છે. આનો સૌથી મોટો, હું એમ કહીશ કે આ સૌથી મોટો જવાબ છે એ અભદ્ર ભાષાનો, અભદ્ર લખાણનો, એમ કહી શકાય કે આ પથ્થર, આ જવાબ ભારતીય જનતા પાર્ટી પ્રજાએ, લોકોએ એ તમામને આપ્યો છે. ભરૂચ નગરપાલિકાની આ જો ચૂંટણીના પરિણામો શરૂ થયા છે, 3 નંબરથી એ રેલી નીકળી છે વિજયની, એ રેલો નીકળશે છેલ્લે. તમે 11 વોર્ડ પડશે ને ત્યારે રેલો દેખાશે કોંગ્રેસવાળાને. સપાચટ થઈ જશે, મહાનગરપાલિકા જેવો સપાચટ થઈ જશે. ભરૂચની જનતાએ, પ્રજાએ વિકાસના કામો સ્વીકાર્યા છે. વોર્ડ નંબર 4ની પ્રજાએ પણ અમારા વિકાસના કામ સ્વીકારી, અમને સહજ સ્વીકારી, અમને વિજય બનાવ્યા છે. એ ઋણ છે, એ ઋણ અમે 5 વર્ષમાં એમના કામો કરી, એમના વિકાસના કામો કરી અને વોર્ડને સારો અને સમૃદ્ધ બનાવી અને એ ઋણ અદા કરીશું અમે. આ પ્રસંગે હું ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી અને તમામ આગેવાનોનો આભાર માનું છું, પ્રદેશ પ્રમુખશ્રીનો આભાર માનું છું કે જેમણે અમને ઉમેદવાર બનાવી અને સેવા કરવાનો મોકો આપ્યો. ભરૂચ નગરપાલિકાની
સામાન્ય ચૂંટણીના અંદર વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર બે નું પરિણામ જાહેર થયું છે. બંને વોર્ડોના અંદર કોંગ્રેસ પક્ષે જવલંત વિજય હાસિલ કરેલો છે. આનો તમામ શ્રેય અમારા વોર્ડની તમામ મતદાતાઓને જાય છે, કેમ કે 25 વર્ષથી જે રીતે કોંગ્રેસનો ગઢ છે અને એમણે જાળવી રાખેલો છે, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે એમઆઈએમએ બી જે રીતે ઉમેદવારી કરેલી હતી એમની પણ ડિપોઝિટ કહી શકાય કે ગુલ થઈ છે. અમને અમારા મતદાતાઓ પર આજે કહી શકાય છે કે ગર્વ છે. ભારતીય જનતા પાર્ટીના જે લોકો કહેતા હતા કે કોંગ્રેસ પક્ષની આ વખતે એમઆઈએમ ની સામે જે રીતે એમની બી ટીમ તરીકે ઉમેદવારી કરેલી હતી, પ્રજાએ કોઈ પણ એમને સ્વીકાર્યા નથી. અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આગળના જે કંઈ બી વોર્ડની ગણતરી ચાલુ છે તેના અંદર બી કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જવલંત વિજય મેળવશે અને ભારતીય જનતા પાર્ટીનો ભરોસો એના અંદરથી સુપ્રા સાહેબ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.